દારૂ ભરેલી ગાડી ખુલ્લે આમ ઘર આગળે, તાલુકા પોલીસે રેડ કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો. ડાંગધ્રા શહેર અને ગ્રામ્યમાં વિદેશી દારૂની હેરફેર અને વેચાણ મામલે સખત બનેલા ડાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જીડી પુરોહિતના કડક આદેશોથી ડાંગધ્રા તાલુકા પોલીસ સતત પેટ્રોલિંગ અને બાતમીદારોનું નેટવર્ક દોડાવી દારૂની બધી જુડમરમરથી કાઢવા કાર્યશીલ છે. ત્યારે તાલુકા પોલીસના સંજયભાઈ પાઠક, વિક્રમભાઈ રબારી, વિભાભાઈ ગેડ અને નરેશભાઈ ભોજિયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારીનાઓને ડાંગધ્રાના ગોપાલગઢ ગામે એક ઘરમાં પડેલી કારમાં પરપ્રાંતીય વિદેશી દારૂ ભરેલો હોવાની બાતમી મળી હતી. પ્રોહિબિશન એક્ટ મુજબ રેડનો ઠરાવ લઈને તાલુકા પોલીસની ટીમ ગોપાલગઢ ગામના વિપુલભાઈ ગણેશભાઈ આડેસરા જાતે ઠાકોર વાળાના ઘરે પહોંચતા ઘરે કોઈ મરી આવેલ ન હતું, પણ ફરિયામાં પડેલ સફેદ કલરની GJ03BA8461 નંબરની હ્યુન્ડાઈ કંપનીની સેન્ટ્રો કાર પડેલ હતી, જેની તલાશી લેતા તેમાંથી પરપ્રાંતીય વિદેશી દારૂ વિસ્કીની 118 નંગ બોટલ મળી આવેલ હતી. પોલીસે સેન્ટ્રો કાર કિંમત ₹80,000 અને 118 નંગ બોટલ દારૂની કિંમત ₹44,320 એમ કુલ મળીને ₹1,24,320 મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધર્મેશ રબારી, ZSTV, ડાંગધ્રા.